બે આઠને જે વાન અશ્લેખા નક્ષત્ર છે અને વાન છે ગધેડો તે પાંચ આ આઠથી આઠ સાતમાં સમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે વરસાદ થશે આ નક્ષત્ર દિવસે હોવાથી સાપ સાપ વીછી પણ બનાવ વધારે બનશે અને ભાદરવા મહિનામાં પણ તીડ પંખી આવશે એવું માર્ગ પૂર્ણમાં છે હજી પણ આ વર્ષે પાંચ આઠમાં ગુજરાતમાં વરસાદ થાય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થાય અને રાજકોટમાં ભાદર ડેમમાં ભાદર ડેમમાં નવા નીર આવે અને નર્મદા ડેમમાં નવા નીર આવે તેવું માર્ગ પૂર્ણ આ વર્ષે પવનનું જોર વધારે રહેશે ખાસ કરીને આપણે જે વાત કરીએ કે અક્ષલેશા નક્ષ બેસે છે પાંચ તારીખથી અને તેને લઈને ભારે વરસાદ થશે તો કયા કયા વિસ્તારોની અંદર વધુ વરસાદ વરસવાની સંભાવના છે વધ વધારે વરસાદ આ વર્ષે રાજકોટ જામનગર અને ગુજરાતની અંદર વરસાદ વધારે છે કારણ કે આ સૌરાષ્ટ્રને જૂનાગઢ પોરબંદર વેરાળ બંદર વરસાદ કદાચ મધ્યમ વરસાદ થશે પવનની જોર વરસાદ પોવનની દિશા બદલાવાની હોવાથી આ તારીખ વધારે ગુજરાતની અંદર જે અત્યારે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થાય કદાચ અતિવૃષ્ટિ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે ખાસ કરીને આપે જણાવ્યું છે કે આ નક્ષત્ર હોય છે તેમાં વીછી અને સર્પદંશના બનાવ વધારા બનતા હોય છે તેનું કારણ શું હોય છે રમણી એનું કારણ કે ભડલી વાક્યમાં કાર્તક મહિનામાં સૂર્યની અંદર જે ચોખ્ખું વાતાવરણ હોવાથી અને શનિવારે વરસાદ થવાથી આની એક ભડલી વાક્ય તેત્રીસ વર્ષથી આ વરસાદ આ રીતે બનાવ બનતા હોય આ એક ખગોળ વિદ્યાના આધાર હોય છે ખાસ કરીને રમણીકભાઈ આજે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર હાલ બે દિવસથી છે છે તે વરસાદે વિરામ લીધો હવે આ નક્ષત્ર બદલે છે બે ઓગસ્ટના રોજ હવે આપનું અનુમાન કેવું છે આ વરસાદ તે છે કેટલો ચાલશે અને ક્યાં સુધી ચાલશે આ વરસાદ ચોમાસું હજી એક લાંબો ચાલશે અને અત્યારે પચાસ થી પંચાણું વરસાદ જુનાગઢ જિલ્લામાં વરસાદ થયો કુલ વરસાદ જુનાગઢ જિલ્લામાં નેવું થી પંચાણું વરસાદ છે પોરબંદર જિલ્લાની અંદર કુલ વરસાદ નેવું થી સો ઇંચ વરસાદ થશે વેરાળ બંદર ઉપર એસી થી પંચાસી ઇંચ વરસાદ છે રાજકોટ જિલ્લામાં પંચાથી પંચાવન વરસાદ થશે જામનગર જિલ્લામાં પાછત્ર વરસાદ થવાથી પિસ્તાલીસ પચાસ ઇંચ વરસાદ થશે છે અને હજી પણ વાવા વાવાઝોડું જે નોરતામાં પણ આવશે એવું માર્ગ પૂર્ણ છે નોરતાની અંદર પણ પાછાત્ર વરસાદ થવાથી પાક પાણીને નુકસાન થશે ખેડૂતનો પાક મબલત થશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા જોઈએ આ વર્ષે ખેડૂત વરસ છે વેપાર માટે મંદી છે એક આ ભડલી વાક્ય ખગોળવિધાના આધાર હું આપું છું ખાસ કરીને આપણે જે વાત કરી છે કે ખેડૂતો માટે સારું વર્ષ છે વેપારીઓ માટે કદાચ મંદી આવશે તો આ જે વર્ષ છે ખાસ કરીને પાક ઉપર કેવું નુકસાન થાય છે અને પાણીની જરૂરિયાત આવતા વર્ષે કેવી રહેશે રમણી આ વર્ષે ખેડૂતો સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓફોર ઓફોર થઈ જશે જે નર્મદા ડેમ આપણા સૌરાષ્ટ્રની અંદર પાસાડ ડેમ છે તે અતિવસ્ત થવાથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ડેમ ઓફોર થઈ જશે ને ડેમે ખેડૂ માટે કારણ કે ઉત્પાદન સારું જશે સારું પર મબલક થશે અને કાર્તક મહિનાની અંદર જ ખેડૂત માટે વિનંતી છે કે સફેદ તર રાખજો અને મોંઘા થશે કારણ કે ખગોળવિઝાના આધાર આવેલ છે તો આ હતા આપણી સાથે રમણીકભાઈ વામઝા જે વરસાદની તેત્રીસ વર્ષથી આગાહી કરી રહ્યા છે તેમનું કહેવાનું છે કે હજી પણ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર છે તે અતિવૃષ્ટિ થશે અને ક્યાંક ને ક્યાંક તેમના જણાવ્યા અનુસાર નવરાત્રિની અંદર તેણે એક વાવાઝોડાની સંભાવના પણ દર્શાવી છે અને ગુજરાતની અંદર ખાસ કરીને પાકને નુકસાન નહીં થાય અને અનરાધાર વરસાદ થતાં ગુજરાત સમગ્ર ગુજરાત છે તે હજી પણ જળબંબાકાર થશે અને નવરાત્રિ સુધી તેણે વરસાદની આગાહી કરેલી છે અતુલ વ્યાસ ન્યૂઝ એઇટીન ગુજરાતી જૂનાગઢ